વસ્તી નિયંત્રણનો મુદ્દો રવિવારે ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે. તેનું કારણ છે કે શનિવારે ઓલ ઇન્ડિયા મજલિસ ઇતેહુલ મુસ્લિમ્સના ચીફ અસુદ્દીન ઓવેસીએ નિવેદન છે કર્યું છે કે અસુદ્દીન ઓવેસી કહ્યું કે મુસ્લિમોએ બિનજરૂરી તણાવમાં ન આવવું જોઈએ. તેમની વસ્તી વધારે નથી કે ઘટી રહી છે. સામે ઓવેસીનું નિવેદન સંઘ પ્રમુખ મોહન ભાગવતના નિવેદનનો જવાબ હતો કે જેમાં ભાગવતે કહ્યું કે વસ્તી નિયંત્રણ અને ધર્મ આધારિત વસ્તી અસંતુલન એવો મુદ્દો છે કે જેને લાંબા સમય સુધી અવગણી ન શકાય. આ વાત પર ઓવેસીએ કહ્યું કે સૌથી વધુ કોન્ડમનો ઉપયોગ મુસ્લિમ લોકો કરે છે, પરંતુ ભાગવત આના પર બોલશે નહીં. ઓવેસીએ એક સભામાં કહ્યું અને કહે છે કે વસ્તી નિયંત્રણ કરવી છે તો મુસ્લિમોની વસ્તી નથી વધી રહી, બિનજરૂરી તણાવમાં ન આવી જતા વસ્તી ઘટી રહી છે. આપણી મને ટીવી ડિબેટમાં બોલાવવામાં આવ્યું ત્યારે પૂછ્યું હતું કે બોલશો તમે, મેં કહ્યું કે ભાજપના મોટા નેતાઓથી શરૂઆત કરીશ, તેમના માતા પિતાએ કેટલા દીકરા દીકરીઓને જન્મ આપ્યો છે. મુસ્લિમોના કુલ પ્રજનન દર ઘટી રહ્યો છે, સૌથી વધુ મુસ્લિમો ઘટી રહ્યા છે, જેથી બીજા કોઈ નહીં, એક બાળક પછી બીજા બાળકને જન્મ આપવા વચ્ચેના સમયનો સ્પેસિંગ કહેવામાં આવે છે, સૌથી વધુ સ્પેસિંગ મુસલમાનો કરી રહ્યા છે, સૌથી વધુ કોન્ડમનો ઉપયોગ મુસલમાનો કરી રહ્યા છે. જેથી મોહન ભાગવત આના પર બોલશે નહીં, વસ્તી ક્યાં વધી રહી છે મોહન ભાગવત સાહેબને તે ખબર નથી. सबसे ज्यादा कॉन्डोम कौन इस्तेमाल कर रहा है? नहीं नहीं, ये बताने के लिए हम इस्तेमाल कर रहे. मोहन भगवत इस पर नहीं बोलेंगे. नहीं नहीं नहीं, ऐसा नहीं, मैं बता रहा हूं, फैक्ट बता रहा हूं. नहीं, पॉपुलेशन बढ़ रहा. अरे कहां बढ़ रहा मोहन भगवत साहब, आप डेटा रख के बात करो ना. डेटा रख के नहीं बात करेंगे. अच्छा फिर आप देख लो, मोदी हुकूमत ने 2020 में सुप्रीम कोर्ट को एक एफिडेविट दिया. उस एफिडेविट में उन्होंने कहा कि फैमिली प्लानिंग कंपल्शन हम नहीं कर सकते, नहीं करना चाहते. मगर मोहन भगवत खाली मुसलमानों का से नफरत और डर दिखाने के लिए पॉपुलेशन बढ़ रहा, पॉपुलेशन बढ़ रहा. अरे इस पे बात करो. अच्छा, सबसे ज्यादा कॉन्डोम कौन इस्तेमाल कर रहा है?